Maharaj, 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 Maharaj,
ખૂબ એમનો મહિમા બદલ જાણીએ છીએ, બહુ વિશેષ સમાચાર નહીં લઈએ, પણ આપણે સમય થોડા સ્પર્ધા થી ગયો તો સમય આપણે રમેશ લઈ વાત સમય જમીન બધી રમેશ લઈ છે. સ્વામિનારાયણ ભગવાન બહુ બધાના પરિશ્રમથી તમે બધા મહેનત કરી છે અને આ પ્રમાણે કહે છે ઝીરો બજેટ ની અંદર મંદિર થયું છે. બધા મહેનત કરીને સુંદર મજાનું આ મંદિર બનાવ્યું છે, એટલે મંદિરમાં તમે બધા સેવા કરો તો આપણા બધું છે ને બધા વિકારો પડી જાય, આપણા અંદરની બધું શાંતિ થઈ જાય. સેવાથી મેવા મને મળે, સેવાથી મેવા, એટલે આ પ્રમાણે એ સેવાથી આ મંદિર ઉભું થયેલું છે. જેમ લાગે છે ને ઉપર આચાર્ય સેવાનું વ્યસન પડેલું, એટલે કચરો વાળતા એ કેવી રીતે કરતા, ગેલા નદીમાં ગઢડામાં સંતો નાહવા માટે જાય એટલે દાદાના દરબારથી ગેલા સુધીનો રસ્તો એની એની પત્ની બે બધા વાળે ગયા, બધો કચરો વાળી નાખે. રોજ 4 વાગે 3 વાગે ઉઠે, ધંધો 4 વાગે નાવા જાય, 3 વાગે ઉઠીને કચરો વાળે, એવી પ્રકારની સેવા કરતા. એટલે સ્વામી મહારાજે ગુજરાતમાં કહ્યું કે જેવી રીતે ઉખા ખાચરને સેવાનું વ્યસન પડ્યું છે એવું સેવા આપણે કરીએ તો આપણી મલિન વાસ્તા બધી જતી રહે, આપણે શાંતિ થઈ જાય. એટલે અહીંયા મંદિરની અંદર તમે બધાએ સેવા સારી રીતે કરેલી છે. ઘણી પ્રકારના દાન લોકો કરતા હોય છે, તને મને ને ધને, એમાં તમે આગળ જો બે છોકરાઓ પણ તમે આપ્યા છે આગળ, અહીં તમે બે મિત્રો પણ આ ગામમાંથી પ્રાપ્ત થયા, તમને બે સાધુઓ, એટલે એ પણ એક ધન્યવાદ આપવામાં આવે છે. કારણ કે પણ મોટા મોટી સેવા છે, કારણ કે બધા પોતાનું કલ્યાણ તો કરશે અને દેશ વિદેશમાં બધે ફરીને કેટલા લોકોને આ ભગવાનના માર્ગે ચડાવશે, એટલા માટે આવા જે સંત છે ને એના થકી આ કાર્ય થાય. જો પ્રમુખ સ્વામી જેવા સાત સંત, આજે મહંત સ્વામી મહારાજ જેવા સંત છે તો આજે સત્સંગ વધે છે. આજે તમને બધાને પણ એનો યોગ થયો, દર્શન કર્યા છે, કોણે કર્યા છે? મહંત સ્વામીને કર્યા, લગભગ બધાએ કર્યા, અને પ્રમુખ સ્વામીના કોણે કર્યા છે? એમાં પણ બધાએ કરેલા. એટલે આપણે તો એવા દુનિયામાં જેનો જોટો ન મળે એવા સંત આપણા ગુરુ છે, આપણા ગુરુ જબરજસ્ત છે ને, હા, કે જેને કોઈ કોઈ આગળ ચીંધી શકે નહીં એવા ગુરુ હોય. પછી ઘણા ગુરુ જેલમાં છે અત્યારે પાછા, એવું હોય છે, એટલે એમાં કોઈ પીછું જોવું પડે. આપણે પછી જે કાંજો પીતા હોય, કોઈ બકરા ખાતા હોય, કુકડા ખાતા હોય, એવા ગુરુ હોય છે. અને આવું પાકતા હોય, મહંત પીતા હોય, ચલમો ભૂમતા હોય, રામજીઓ રાખતા હોય, સ્ત્રીઓ સાથે બધી, ત્યારે આ પ્રમાણે આપણું શું કલ્યાણ કરે, એનું કહેવા ના પડે તો આપણું પાડે પડ્યું, એનું આપણું બધા ના પડે અને ખોટે માર્ગે બધા ચડાઈ જાય લેવા દેવાના ભગવાન ધર્મનું નામ દઈ દઈને. એટલા માટે આપણને તો સોના જેવા સાધુ મળ્યા, આપણે દુનિયામાં લોકો ન મળે એવા સાધુ આપણને મળ્યા. હિન્દુસ્તાનની અંદરના ઘણા સાધુ અત્યારે પ્રયાગમાં નાવા ગયા છે, 1 કરોડ જેટલા સાધુઓ છે, પણ એના જે પ્રમુખ છે, એના જે ભારત સાધુ સમાજના પ્રમુખ કહેવાય, 1 કરોડ સાધુઓના, એ કહે છે કે દુનિયાના સંત બહોત હૈ લેકિન પ્રમુખ સ્વામી કે સત્સંગ સારે વિશ્વમાં. આપણે રામદેવજી નું નામ સાંભળ્યું પડે, યોગ કરે પતંજલિ વાળા રામદેવ, રામદેવ બાબા એક વખત પ્રવચનમાં કહે છે કે અમે કરોડોના ગુરુ છીએ, કરોડો છે એમના શિષ્યો જઈ આવ્યો છું હરદ્વારના આશ્રમમાં, પરંતુ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે કેવા મોટા કુટુંબમાં આવી ગયા, આપણું કુટુંબ કેટલું મોટું થઈ ગયું અને આવું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણને મળ્યું, કેવી મોટી વાત થઈ ગઈ. મહારાજ બેસી ગયા તમારા ગામમાં, હવે આ જમીન ઉપર છે ને જે દાદા છે ને જે પુણ્ય થશે ને કથા વાર્તા કીર્તન, એનો 1/4 ભાગ તમે પેઢીઓ બધી મળશે એવું આ ભગવાનની મંદિરની જમીન આપણાને પૂર્ણ કરવા છે. એટલે આવું બધું પુણ્ય ગામમાં થયેલું છે. ત્યારે પ્રભુ સ્વામીએ આજે કેટલા બધા આસા કોઈ મંદિર વર્ષીની અંદર આવા 500 મંદિરો બનાવી દીધા અને દુનિયામાં જેના નામ ના સાંભળ્યા એવા દેશોની અંદર મંદિરો છે. પેલા અમે આના મારતા હતા એમના અમેરિકામાં, આફ્રિકામાં, ન્યુઝીલેન્ડમાં, બધા જલસ્તરમાં, સિમલામાં, મુંબઈમાં, કલકત્તામાં,
બધા મંદિરો 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 તો આવો બધો ડંકો વાગેલો છે. તો આપણે આ રીતે અહીંયા મંદિર નો લાભ લેવો અને સારી રીતે સત્સંગ કરો. મધ્યસ્થ કાર્યાલયમાંથી બધી સૂચનાઓ આવે જ છે અને એ પ્રમાણે તમે મંદિર ચલાવો તો સંપૂર્ણ માર્ગદર્શન છે. બોડેલી આગળ નજીક છે એટલે એ દ્રષ્ટિથી અહીંયા આગળ બધાને ખૂબ સારો લાભ મળે અને ખૂબ આગળ વધે બધા. અને આ પ્રમાણે સત્સંગની અંદર આપણે આપણે બધા શુદ્ધ છીએ. કોઈ દાળ નથી પીતા, માંસ નથી ખાતા, મછલી નથી ખાતા, બીડી નથી પીતા, ગોળખો નથી ખાતા, તો આપણે એ ઉપાય આવે ને એ બધાને પણ આ વાતો કરવી, સગાવાળાને પણ આપણે વાતો કરવી તો સત્સંગ વધે. અમારા ગોછાસાના કાશીદાસ હતા, એમને ખબર પડી કે મારા ઘેર તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એટલે એમનું એ ગા હતું ને માફો ગાવું માફો એની અંદર સુધી માને બિહારી 44 ગામમાં ફેર્યા. એના ગોળના ગામ હોય ફગાવાળાના ફગાવાળાના 44 ગામમાં સત્સંગ ચરોતરમાં કાશીદાસ ઓછાસન વાળાએ કરાયો કે આપણે સાચી વસ્તુ મળી છે કેમ ના કહેવી, સાચી વસ્તુ મળી છે આપણે બધાને કહેવી. ફરિયાદ યુવાનો બાળકો બધા છે એ બધાના ધર્મ જ્ઞાન વેરાગ ભક્તિ ખૂબ વધે, બધામાં ભક્તિ વધી જાય, દરેકના અંતરની અંદર શાંતિ થઈ જાય, ભણતરમાં પણ બધા ખૂબ આગળ વધે અને પ્રમાણે આ સત્સંગમાં પણ બધા ખૂબ આગળ વધે. તમારા જે ધંધા હોય ખેતી હોય એ પણ બહુ સારી પાકે અને ખૂબ આમ આદર્શ કામ બની જાય એ જ મારા સ્વામીને. અરે સમંદર સંચાર 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 Mama.
ઘરમાં મંદિર હોય ને તો ઘરમાં પવિત્રતા રહે, કોઈ ગાળ ના બોલે, કઈ આગળ પહેરી ના જાય, ખાવા પીવાનું પવિત્ર રહે, છોકરાઓ દંડવત કરતા આરતી કરતા શીખી જાય, એટલે બધું એ ઘર મંદિર થી થાય, આપણો ધર્મ કચવાય. મુનિન પપ્પા ધર્મેશ્વર સ્વામી ના પપ્પા, એના મોટા ભાઈ થયા પેલા, મોટા બહુ નૃસિંહભાઈ, a uh-huh.